ફાયદા. હવે આપણે અગાઉ જોયું કે ખાતર એટલે શું, ખાતર નાખવું શા માટે જરૂરી છે, ખાતર કેટલા પ્રકારના છે. આપણે બે પ્રકારના ખાતર જોયા, કુદરતી ખાતર અને કૃત્રિમ ખાતર. હવે એમાંથી બંને ખાતરમાંથી સારું ખાતર કયું, હવે એ શોધવું હોય તો એના માટેની પ્રવૃત્તિ આપેલી છે. ત્રણ સરખા કદના કુંડા લેવાના, ત્રણેની અંદર સરખી માત્રામાં માટી ભરીને ત્રણેની અંદર એક એક બીજ રોપવાનું. હવે કુંડા એની અંદર કશું જ નાખવાનું નહીં. કુંડા બી ની અંદર કુદરતી ખાતર નાખવાનું, કુંડા સી ની અંદર કૃત્રિમ ખાતર નાખવાનું. હવે અઠવાડિયા સુધી ત્રણે ત્રણ કુંડાને યોગ્ય માત્રામાં સૂર્યપ્રકાશ મળીને એવી જગ્યાએ રાખવાના અને ત્રણે ત્રણ સરખું અને નિયમિત પાણી આપતા રહેવાનું. હવે અઠવાડિયા પછી તમે જો એ ત્રણે ત્રણ કુંડાઓનું અવલોકન કરો તો હવે ત્રણ કુંડામાંથી કયા કુંડાના છોડ છે અથવા બીજ સૌથી વધારે પરિપક્વ થયો છે એ જોવાનું. હવે અઠવાડિયા પછી આપણે અવલોકન કરીએ તો આપણને જણાય કે કુંડા સી ની અંદર આપણે જે બીજ રોપેલું હતું એ બીજ છે એ સૌથી વધારે ઉગીને બહાર આવેલો છે. આવું શા માટે, તો આપણે જોયું હતું કે જે કૃત્રિમ એટલે કે જે રાસાયણિક ખાતર છે એની અંદર સૌથી વધારે પોષક તત્વો હોય છે, એટલા માટે એની અંદર સૌથી વધારે વનસ્પતિનો વિકાસ થાય છે. હવે કુંડા બી ની અંદર આપણે કુદરતી ખાતર ભરેલું હતું, કુદરતી ખાતર ની અંદર સેન્દ્રીય પદાર્થો વધારે માત્રામાં હોય એટલે એનો વિકાસ થાય છે પણ રાસાયણિક ખાતર જેટલો થતો નથી. જ્યારે આપણે એ કુંડું છે એની અંદર તો માટી સિવાય કશું જ નાખેલું નતું એટલે કે એની અંદર છોડનો વિકાસ જોઈએ એવો સાવ થતો નથી. હવે સારામાં સારું છે એ આપણે તો પણ કુદરતી ખાતર કહીએ છીએ, કૃત્રિમ ખાતર ની અંદર છોડ છે એ સૌથી વધારે ફળદ્રુપતા વાળા ફળ આપે છે અને સૌથી સારો વિકાસ થાય છે, છતાં પણ આપણે કુદરતી ખાતર છે એ વધારે વાપરવાની સલાહો આપે છે. હવે એવું શા માટે, તો કે કુદરતી ખાતર ખેતરમાં ભેળવવાના ખૂબ ઘણા બધા ફાયદાઓ છે. એમાંનો પહેલો ફાયદો, જે કુદરતી ખાતર છે જમીનની જલધારણ ક્ષમતા છે એને વધારે છે. હવે જમીનની જલધારણ ક્ષમતા એટલે શું, એના વિશે આપણે આગળ ભણી ગયા છીએ. જમીનની જલધારણ ક્ષમતા એટલે કે જમીન કેટલા સમય સુધી પાણીનો સંગ્રહ કરી શકે છે. હવે તમે આગળ જમીનના પ્રકારમાં ભણી ગયા કે જો રેતાળ જમીન હશે તો એ પોતાની પાસે પાણીનો સંગ્રહ બિલકુલ કરતી નથી, જ્યારે જે માટીયાળ જમીન છે અને કાપડ જમીન છે આ બંને પોતાની બોરાળ જમીન જેને આપણે કહીએ છીએ એ બંને પાસે જલધારણ ક્ષમતા રેતાળ જમીન કરતા વધુ છે. જો આપણે જમીનની અંદર કુદરતી ખાતર ભેળવીશું તો એની જલધારણ ક્ષમતા વધે છે. એ ઉપરાંત જમીન છિદ્રાળુ થાય છે જેથી વાયુ વિનિમય સરળતાથી થઈ શકે. જો તમે ભૂમિની અંદર તમે કુદરતી ખાતર ઉમેરો તો જમીન છિદ્રાળુ બને એટલે કે જમીન પોચી બનશે, જમીન પોચાઈ બનવાને કારણે જમીનની અંદર સરળતાથી વાયુ છે પસાર થઈ શકશે. હવે આપણને ખબર છે કે મૂળ છે એ શ્વસન કરે છે. હવે મૂળને શ્વસન કરવા માટે પણ ઓક્સિજન અને અન્ય વાયુની જરૂર પડે છે. તો શ્વસન કરવા માટે અથવા અન્ય વાયુની જરૂરિયાત માટે જો જમીન છિદ્રાળુ હશે તો એનો યોગ્ય વિકાસ થશે અને મૂળ શ્વસન કરી શકશે. એટલા માટે જો જમીન છિદ્રાળુ હોય તો પાકની વૃદ્ધિ સારી થાય છે. એ સિવાય કુદરતી ખાતર જો આપણે ખેતરમાં ભેળવીએ તો ફાયદાકારક સૂક્ષ્મજીવોમાં વધારો થાય છે. ફાયદાકારક સૂક્ષ્મજીવો એટલે કે અમુક પ્રકારના બેક્ટેરિયા અને અળસિયા જેવા સૂક્ષ્મજીવો. હવે આવા સૂક્ષ્મજીવો ખેતરમાં વસે તો આપણે આગળ જોયું એ મુજબ કે અળસિયા શું કરે છે, અળસિયા આજુબાજુના પ્રાણી અને વનસ્પતિ પદાર્થોને સેન્દ્રીય પદાર્થોમાં ફેરવે છે જેના કારણે એ સેન્દ્રીય પદાર્થો વનસ્પતિ માટે ઉપયોગી છે. એ સિવાય કુદરતી ખાતર જમીનના બંધારણમાં સુધારો કરે છે એટલે કે આની અંદર બીજા અન્ય પ્રકારના રસાયણ ન હોવાથી એ જમીન છે એને વધુ પડતી બગડવા દેતી નથી, વધુ પડતી એસિડિક કે બેઝિક થઈ જતી નથી, જમીનનું બંધારણ જાળવી રાખે છે એટલા માટે આ ખાતર ઉપયોગી છે. હવે કૃત્રિમ ખાતર શા માટે ન વાપરવું જોઈએ, તો કે જે કુદરતી ખાતરના ફાયદા છે એ બધા જ કૃત્રિમ ખાતરના ગેરફાયદા છે કે જમીનની જલધારણ ક્ષમતા ઓછી થાય, એની ફળદ્રુપતા ઘટે, જમીન છિદ્રાળુ ના રહે, જમીન છિદ્રાળુ ના રહે તો મૂળ શ્વસન ના કરી શકે, એની અંદર સૂક્ષ્મજીવો છે એ વૃદ્ધિ અને વિકાસ નહીં પામે. એના સિવાય કૃત્રિમ ખાતર છે એ જળ પ્રદૂષણ કરે છે. હવે જળ પ્રદૂષણ કઈ રીતે, તો કે આપણે કોઈ પણ પાકની રોપણી માટે શું કરીએ છીએ, સિંચાઈ કરીએ છીએ. હવે આ સિંચાઈ કરતી વખતે આપણે જે કૃત્રિમ ખાતર નાખેલું છે જે રસાયણો બનેલું છે, જ્યારે આપણે સિંચાઈ દ્વારા પાણી પૂરું પાડીએ ત્યારે આ કૃત્રિમ ખાતર છે એના રસાયણો બધા જ પાણીમાં ભળી જાય છે.
હવે આ પાણી છે ધીમે ધીમે મૂળમાં તો ઉતરવાનું એટલે કે વનસ્પતિમાં પણ રસાયણો જશે એના સિવાય આપણા પૃથ્વીના પેટાણમાં જે ભૂગર્ભ જળ રહેલું છે એમાં પણ આ પાણી રસાયણ વાળું ઉતરે છે જેના કારણે ભૂગર્ભ જળ પણ કેવું થાય છે પ્રદૂષિત થાય છે એના સિવાય હવે ધોળિયા પિયત પદ્ધતિ જેવી પદ્ધતિ દ્વારા જો સિંચાઈ પૂરી પાડવામાં આવે તો પાણીનો પ્રવાહ છે એકી સાથે ખેતરમાંથી પસાર થાય છે હવે એકી સાથે ખેતરમાંથી પસાર થાય તો એ સમયે શું થશે આ બધું જે કૃત્રિમ ખાતર છે એ પાણીની અંદર ઓગળીને આગળ જે એ પાણી ક્યાંય અન્ય ખેતરોમાં અથવા નહેરોમાં સરોવરમાં ભળતું હશે તે બધું જ કૃત્રિમ ખાતર એ પાણીમાં પણ ભળી જાય છે જેના કારણે જળ પ્રદૂષણ થાય છે હવે આપણે જમીનમાં જે પાક છે એના ઉગવા માટે જે પોષક તત્વો આપણે ખાતર સ્વરૂપે પૂરું પાડીશું હવે ખાતર સિવાય અન્ય કોઈ રીત ખરી તો કે હા અન્ય પણ રીત છે જેના મદદથી આપણે જમીનની અંદર જે જે પોષક તત્વોની ઉણપ સર્જાય છે એ પોષક તત્વોની ઉણપની આપણે પૂર્તતા કરી શકીએ છીએ એની પહેલી રીત છે પાકની ફેરબદલી એટલે કે જો આપણે કોઈ ખેતરની અંદર ચોક્કસ સમયગાળામાં જો આપણે ચોક્કસ પાક લેતા હોય તો એ ચોક્કસ પાક છે એ જમીનમાંથી ચોક્કસ પ્રકારના પોષક દ્રવ્યનું શોષણ કરી નાખે છે એટલે કે એકને એક દ્રવ્યનું શોષણ કરવાને કારણે જમીનની અંદર એ પોષક તત્વની ઉણપ સર્જાય છે એટલે એના બદલે આપણે એકને એક પાક લેવાને બદલે આપણે એક ઋતુમાં બીજો પાક લઈએ બીજી ઋતુમાં બીજો પાક લઈએ તો જે જમીનની અંદર ચોક્કસ જે પોષક તત્વોની ઉણપ સર્જાય એ થતી નથી જેમ કે ઉત્તર ભારતના લોકો હજુ પણ આ પ્રકારની પરંપરાનો ઉપયોગ કરે છે કે એ લોકો એક ઋતુમાં કઠોળ વાવે છે અને બીજી ઋતુમાં ઘઉં જેવા પાકો લે છે હવે આવું કરવાનું કારણ શું તો કે આવું કરવાથી જમીનની અંદર નાઇટ્રોજનની પૂર્તતા થાય છે હવે નાઇટ્રોજનની પૂર્તતા શા માટે અને એક ઋતુમાં કઠોળ જ શા માટે માનો બીજી કોઈ પાક આપણે ના લઈ શકીએ તો કે નહીં હંમેશા જે કઠોળ છે એ શિંભી કુળની વનસ્પતિ કહેવાય છે કઠોળ છે એનો સમાવેશ શિંભી કુળની વનસ્પતિમાં થાય છે હવે શિંભી કુળની વનસ્પતિની જે મૂળ પાસે મૂળ કંડિકાઓ છે એમાં રાઇઝોબિયમ નામના બેક્ટેરિયા છે એ વસવાટ કરે છે રાઇઝોબિયમ નામના બેક્ટેરિયા છે એ વાતાવરણમાં રહેલા નાઇટ્રોજનનું સીધે સીધું સ્થાપન ભૂમિમાં કરી શકે છે હવે જો એ નાઇટ્રોજનનું સ્થાપન સીધે સીધું ભૂમિમાં થઈ જાય તો જમીનમાં નાઇટ્રોજન આવી ગયું અને આપણે અગાઉ જોયું એ મુજબ કે ખાતરની અંદર નાઇટ્રોજન પોટેશિયમ જેવા પદાર્થો હોય છે જે વનસ્પતિ માટે ફાયદાકારક છે એટલે કે નાઇટ્રોજનની આપણે અલગથી નાખવાની જરૂરિયાત રહેતી નથી આ પ્રકારના બેક્ટેરિયા છે એ સીધું જ સ્થાપન ભૂમિમાં કરી દે છે જેના કારણે આપણે એને ખાતર ભેળવવાની જરૂર રહેતી નથી આ પ્રકારે આપણે અન્ય રીતે પણ પાકની ફેરબદલી કરીને આપણે શું કરીએ છીએ જમીનમાં જો ચોક્કસ પ્રકારના પોષક તત્વોની ઉણપ સર્જાય તો એને આપણે પૂરી કરી શકીએ છીએ હવે પછી આગળનો ટોપિક છે સિંચાઈ હવે સિંચાઈ એટલે કે પાણી આપવું હવે સિંચાઈ છે એ શા માટે જરૂરી છે પહેલા આપણે એ જોઈએ સિંચાઈ એટલા માટે જરૂર છે આપણને ખબર છે કે દરેકે દરેક સજીવને હવા પાણી અને ખોરાકની જરૂરિયાત છે હવે પાણી છે આપણા જે મનુષ્યના શરીરમાં 70% પાણીનો ભાગ આવેલો છે એ રીતના વનસ્પતિ છે એની અંદર 90% પાણીનો ભાગ છે હવે વનસ્પતિને પાણી જરૂરી છે મૂળ દ્વારા એ પાણીનું તો શોષણ કરે જ છે સાથે સાથે એ પાણીમાં ઓગળેલા ખનીજો તથા ખાતરનું પણ શોષણ મૂળ દ્વારા થાય છે હવે જો જમીનની અંદર જો પાણી જ નહીં હોય તો પાણીની અંદર ખનીજો ભળી નહીં શકે ખાતરો પણ નહીં પડે જમીનમાં એમને પડ્યા રહેશે હવે ખાતર અને ખનીજોનું જો શોષણ નહીં થાય તો પાકની વૃદ્ધિ અને વિકાસ યોગ્ય માત્રામાં થતો નથી એટલા માટે પાણી આપવું જરૂરી છે બીજું કારણ છે બીજ છે એનું શુષ્ક પરિસ્થિતિમાં અંકુરણ થતું નથી એટલે કે જેને સાદી ભાષામાં આપણે ફણગો ફૂટવો કહીએ છીએ એ ક્રિયા છે જો એ બીજ સાવ શુષ્ક હશે તો થઈ શકતું નથી જો બીજ છે ને થોડી ઘણી માત્રામાં ભેજ જેવું વાતાવરણ થોડી ઘણી માત્રામાં પાણી હશે તો જ અને તો જ બીજનું અંકુરણ થાય છે બાકી થતું નથી એ સિવાય જમીનમાં પાણીનો ભેજ જાળવી રાખવો પણ આવશ્યક છે તો જમીન સાવ સુકાઈ ગઈ હશે તો જમીન કઠણ થઈ જશે અને કઠણ જમીનની અંદર પાક ઉગી શકતો નથી એટલે કે જમીનની અંદર પણ પાણીની અંદર ભેજ જાળવી રાખવો જરૂરી છે હવે સિંચાઈ એટલે શું સમયાંતરે ખેતરમાં પાણી પૂરું પાડવાની ક્રિયાને સિંચાઈ કહે છે એટલે ખેતરમાં સમયાંતરે એટલે કે આપણને ખબર છે કે આપણે બે પ્રકારના પાક લઈએ છીએ ખરીફ પાક અને રવિ પાક હવે જે ચોમાસામાં ઉગાડીએ છીએ એને પાણી જરૂરી છે પણ મોટા ભાગે વરસાદની ઋતુમાંથી એ થઈ જાય છે
પણ જે આપણે બીજા પાક લઈએ છીએ, કઠોળ લઈએ છીએ, શાકભાજી લઈએ છીએ, હવે એની અંદર સમયાંતરે પાણી પૂરું પાડવું પડે છે. આપણે ભારત દેશમાં દરેકે દરેક મહિનામાં વરસાદ પડતો નથી, ફક્ત ચોમાસામાં જ પડે છે, એટલે કે 4 મહિનાના સમયગાળા દરમિયાન વરસાદ પડે છે. બાકીના સમયગાળા દરમિયાન આપણે સિંચાઈના અન્ય સ્ત્રોત ઉપર આધાર રાખવો પડે છે. પાણીનો મોટા મોટો સ્ત્રોત વરસાદ છે. વરસાદ દ્વારા આપણે જે પણ પાણીનો સંગ્રહ કર્યો છે એ દરેક સ્ત્રોતમાંથી આપણે ખેતરની અંદર પાણી પૂરું પાડી શકીએ છીએ. સિંચાઈના સ્ત્રોતો જેવા કે બોર, કુવાઓ, તળાવો, સરોવરો, નદીઓ, બંધ, નહેરો, આ બધા જ સિંચાઈના સ્ત્રોતો છે કે જ્યાં પાણીનો આપણે પહેલેથી સંગ્રહ કરેલો હોય તો ત્યાંથી આપણે પાણી એક જગ્યાએથી બીજે જગ્યાએ પહોંચાડીને આપણે ખેતરની અંદર પાણી પૂરું પાડી શકીએ છીએ. હવે સિંચાઈના સ્ત્રોતથી લઈને ખેતર સુધી પાણી પહોંચાડવા માટેની અમુક રીતો છે. આ રીતોને આપણે બે ભાગમાં વહેંચેલી છે. પહેલી રીત છે પરંપરાગત રીત અને બીજી છે આધુનિક રીત. હવે પરંપરાગત રીતની અંદર આ 4 રીતો છે, મોર, ચેન પંપ, ઢેકલી અને રહેટ. આ છે પરંપરાગત રીત જેની અંદર પાણીનો વ્યય ખૂબ થાય છે, પણ પદ્ધતિ છે પ્રમાણમાં સરળ છે. હવે મોટ છે તેની અંદર ગરગરડીયુક્ત વ્યવસ્થા હોય છે, જેવી રીતના આપણે કુવામાંથી ગરગડી દ્વારા પાણી બહાર કાઢીએ છીએ એવી જ રીતના મોટમાં કાઢવામાં આવે છે. ચેન પંપ છે એ વચ્ચે મોટા પૈડા જેવી રચના આવે છે, એની ઉપર એક પાત્ર બાંધેલું હોય છે. પાત્રને જ્યારે તમે અંદર નાખો ત્યારે પાણી ભરીને આપે એટલે પાત્ર બહાર આવે ત્યારે પાણી છે બીજાની અંદર ઠલવાઈ જાય છે. ઢેકલી છે એ વચ્ચે આધાર અને એની ઉપર રાખેલો આડા લાકડા જેવો ભાગ, એના એક છેડે પથ્થર મૂકેલો હોય અને એક છેડે કૂવો હોય. કૂવાની અંદર આપણે એ લાકડાના બીજા છેડે આપણે કોઈ પણ મશક કે ડોલ જેવી રચના બાંધીને આપણે કૂવાની અંદર ઉતારીએ, આ બાજુના છેડે પથ્થર મૂકીએ, પથ્થર મૂકવાને કારણે છે એ ડોલ કે મશક ઉપર આવશે, પથ્થર લઈ લઈએ એટલે ડોલ કે મશક પાછી નીચે જશે. આ ક્રિયા વારંવાર કરવાને કારણે પાત્ર પાણી ભરાઈને બહાર આવે, પછી આપણે ઠલવી લઈએ, પાછો આપણે પથ્થર છે એમ મૂકીએ જેના કારણે બધું અંદર જાય. આવી રીતના પહેલાના જમાનામાં ઢેકલી દ્વારા કાઢ અને રહેટ છે એ ચેન પંપ જેવી જ વધારે પડતા પાત્રો ધરાવતી, જેને કોઈ અન્ય બળદ જેવા પ્રાણીઓ દ્વારા ખેંચીને પણ પાણી બહાર કાઢવામાં આવતું હતું. હવે એની જગ્યાએ સિંચાઈની આધુનિક પદ્ધતિઓ, કારણ કે આ બધી પદ્ધતિઓમાં એક તો પાણીનો વ્યય પણ ખૂબ થાય, એ સિવાય શ્રમ પણ એટલું પડે, કારણ કે કૂવાની અંદરથી પાણી છે એ છેક બહાર કાઢવાનું હોય છે અને સમય પણ ખૂબ જ જતો. જ્યારે સિંચાઈની આધુનિક પદ્ધતિઓ એવી છે જેની અંદર શ્રમનો બચત થાય, સમયનો બચત થાય અને પાણીની પણ બચત થાય, એમાંની પહેલી પદ્ધતિ છે ફુવારા પદ્ધતિ. હવે ફુવારા પદ્ધતિની અંદર રચના હોય છે કેવા પ્રકારની, ફુવારા પદ્ધતિની અંદર કાટખૂણે છે એ આખે આખા ખેતરમાં પાઇપલાઇનો ગોઠવેલી હોય છે. હવે કાટખૂણે પાઇપલાઇન ગોઠવેલી હોય અને વચ્ચે છે આવી રીતના નોઝલ લગાવેલા હોય. હવે આ પાઇપલાઇન છે એ મુખ્ય પાઇપલાઇન સાથે જોડીને સિંચાઈના કોઈ અન્ય સ્ત્રોત સુધી જોડેલો હોય. સિંચાઈના સ્ત્રોતમાંથી પાણી કાઢવા માટે હવે આપણે પંપનો ઉપયોગ કરી શકીએ છીએ અને આ પંપ છે આપણે સૌર ઊર્જા, વિદ્યુત ઊર્જા દ્વારા ચલાવી શકીએ છીએ. હવે આ મુખ્ય પાઇપલાઇન છે એની સાથે નાની પાઇપલાઇન જોડી અને જ્યારે મુખ્ય પાઇપલાઇનમાં જ્યારે પાણીનો પ્રવાહ પસાર થાય છે ત્યારે નોઝલમાંથી પાણી એવી રીતના બહાર આવે જેમ કે પાણી ઉપર ફુવારો થતો હોય અથવા તો વરસાદ પડતો હોય એવા પ્રકારે દરેક પાકને પાણી મળે છે. એટલા માટે આ પદ્ધતિનું નામ છે ફુવારા પદ્ધતિ. હવે આ ફુવારા પદ્ધતિ છે એ અસમથળ અને રેતાળ ભૂમિ માટે ખૂબ જ ઉપયોગી છે. આ બધી પદ્ધતિ છે એમાં પાણીનો સીધે સીધો પ્રવાહ જવા દેવામાં આવે છે. હવે આ સીધો જ પ્રવાહ છે જેના કારણે જો કે ભૂમિ છે અસમતળ હોય એટલે કે આગળ કે ઊંચો ભાગ આવતો હોય તો પાણીનો પ્રવાહ છે આગળ જઈ શકશે નહીં. જ્યારે આ પદ્ધતિમાં તો નોઝલમાંથી પાણી બહાર આવતું હોવાથી જો અસમતળ ભૂમિ હશે તો વરસાદથી જે પડવાનો છે એટલે કે ત્યાં પણ એ પાણી પહોંચી શકે છે. રેતાળ ભૂમિ માટે હવે તમને ખબર છે કે રેતાળ ભૂમિની જળ ધારણ ક્ષમતા સાવ ઓછી છે, એને આપણે પાણી આપીએ તો એ જાજો સમય સુધી પોતાની પાસે પાણીનો સંગ્રહ કરી શકવાની નથી. હવે જો રેતાળ ભૂમિમાં આપણે આ રીતે નોઝલ દ્વારા આપણે ફુવારા પદ્ધતિ દ્વારા જો પાણી આપીએ તો આપણે વારે વારે એને પાણી આપી શકીએ છીએ. એટલે કે વનસ્પતિ છે સીધું જ પાણીનું શોષણ કરી લે, એટલે કે જમીનમાં જો થોડા ઘણા સમયાંતરે પાણી જો ન રહે તો પણ એ વનસ્પતિ યોગ્ય રીતે વિકાસ પામી શકે. પાણી જ્યાં ઓછી માત્રામાં હોય ત્યાં પણ આ ઉપયોગી છે. એટલે કે જો પાણી કોઈ પણ જગ્યાએ ઓછી માત્રામાં હોય, કારણ કે આ પદ્ધતિમાં પાણીનો સાવ ઓછો વ્યય થાય છે, એટલે કે જ્યાં પાણી ઓછી માત્રામાં હાજર હોય ત્યાં આ પદ્ધતિ આશીર્વાદરૂપ છે. એના પછીની આગળ છે ટપક પદ્ધતિ. હવે ટપક પદ્ધતિની અંદર આવી રીતના જ દરેકે દરેક આપણે પાક જ વાવેલો છે, પાકના મૂળ પાસે પાઇપલાઇનની રચના ગોઠવેલી છે.
આ પાઇપલાઇન છે ત્યાં આગળ ઢોપર જોઈ વસ્તા ગોઠવી લે છે મૂળ પાસે ટીપે ટીપે પાણી છે એ પડે છે એટલે કે મૂળને જેટલી માત્રામાં પાણી જોઈતું હશે એટલું જ આપણે બહાર કાઢીએ છીએ અને મૂળ છે વ્યવસ્થિત રીતે બધું જ પાણી શોષણ કરી અને વનસ્પતિનો વિકાસ અને વૃદ્ધિ કરી શકે છે એટલા માટે આ પદ્ધતિમાં પાણીનો બિલકુલ વ્યય થતો નથી વનસ્પતિને જેટલી માત્રામાં પાણી જોતું હોય એટલું અહીંયા છોડના મૂળ પાસે એટલે કે આખી વનસ્પતિને પાણીની જરૂર ન હોય તો ખાલી ફક્ત મૂળને જ હોય તો એ રીતે મૂળને પાણી મળી રહે એ પ્રકારની વ્યવસ્થા આ પ્રકારની પદ્ધતિમાં કરવામાં આવે છે આ પ્રકારની પદ્ધતિ વાપરી વધારે હિતાવહ છે કારણ કે આ બંને પદ્ધતિમાં પાણીનો વ્યય થતો નથી ત્યારે પરંપરાગત રીત શ્રેણી છે એ ખર્ચાળ પણ નથી કારણ કે સરળ છે સીધે સીધું પાણી કાઢીને આપણે ખેતરમાં રાખવાનું છે ત્યારે ફુવારા પદ્ધતિ અને ટપક પદ્ધતિ બંને છે એની અંદર પાઇપની વ્યવસ્થા હોવાથી આ પદ્ધતિના પ્રમાણમાં વધુ ખર્ચાળ છે છતાં પણ આપણે આધુનિક પદ્ધતિ વાપરવી જોઈએ કારણ કે પાણી જો વધુ માત્રામાં હશે તો આપણે વધુ પાક લઈ શકશું જો પાણી જ નહીં હોય તો આપણે પાક લઈ શકતા નથી